સમાચારમાં આગળ વાત કરીએ તો ઢોસા ખાવા ગયેલ ગ્રાહકને થયો કડવો અનુભવ. જેતપુરના પોસ્ટ ઓફિસ પાસે આવેલ હરબોલેમાં ઢોસા ખાવા ગયેલ હતા ગ્રાહક. ગ્રાહકે મંગાવેલ મસાલા ઢોસામાંથી નીકળી જીવાત. ગ્રાહકે હોબાળો કરતા હરબોલે ઢોસાના સંચાલકે ઉડાવ જવાબ આપ્યા હોવાનો આ ગ્રાહકનો આરોપ. ઢોસામાં જીવાત નીકળી હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેતપુરમાં એક પણ પ્રકારની ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કે તપાસ કરવામાં નથી આવતી. ફૂડ વિભાગે જેતપુરમાં તપાસ કરવી જરૂરી બને છે તેવી લોકોની માંગ ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ પર રાકેશ પીઠડિયા, જેતપુર. જૂનાગઢના સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે મૂકવામાં આવ્યું છે ખુલ્લું. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ સફારી પાર્કમાં વેકેશન રહેતું હોય છે ત્યારે 16 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 6:30 વાગ્યે સાસણના DCF મોહન રામ દ્વારા લીલી ઝંડી આપી સાસણ સફારીને પાર્કને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. મારું નામ પિંકેશ તન્ના છે, હું રાજકોટથી છું. હોબીથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું, નેચર લવર છું. આજે 4 મહિનાના બ્રેક બાદ પાછું લાયન સફારી ચાલુ થઈ રહી છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે, સિંહને અને અન્ય પ્રાણીઓને બચાવે છે, જંગલને બચાવ્યું છે સરસ રીતે. જંગલ ખાતાના પ્રયાસથી સિંહની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને આજે પહેલી સફારી નિમિત્તે અમે ઈચ્છીએ છીએ તમને સારા સિંહ દર્શન થાય. મારું નામ જયદેવસિંહ નકુમ છે, હું રાજકોટથી આવું છું અને અમે અવારનવાર જંગલની મુલાકાત લેતા હોઈએ છીએ. ખરેખર જંગલ છે એ એમાં આપણે મહેમાન છીએ, એ જંગલ એ આપણું નથી, જંગલ પ્રાણીઓનું છે અને આપણે મહેમાન તરીકે જ જાય છે. તો ઘણી બધી અવેરનેસ રાખવી પડે જંગલમાં. જંગલમાં તમે જો જાઓ તો પ્લાસ્ટિક કોઈ સાથે ના લઈ જાઓ, કચરો ના કરો, અથવા તો કોઈ સુગંધીદાર પરફ્યુમ છાંટીને ના જાઓ, જેનાથી એ લોકોનું હેબિટેટ ડિસ્ટર્બ થાય છે. તો એ ધ્યાન રાખવી જોઈએ, કારણ કે જંગલને આપણે સાચવશું તો એ ફૂલશે ફાલશે અને તો જ આપણને ઘણું બધું જંગલમાંથી મળે, જેમ કે ઓક્સિજન છે. તો પ્રાણીઓનું આપણે ધ્યાન રાખવું પડે. દેટ્સ ઇટ. તમે ટ્રીપમાં જાઓ છો, કેટલામી ટ્રીપ છે તમારી? આ ટ્રીપમાં તો ઘણી વખત ગયા છીએ પણ આ અત્યારે ખુલતામાં અમારી પહેલી ટ્રીપ છે. તો જે શરૂઆતમાં પહેલી ટ્રીપમાં જે એક્સાઇટમેન્ટ હોય છે એ હંમેશા રહેવાનું જ છે કે સામે તમે પ્રાણીઓને જોવો છો તો તમારા બધા જે ઇસ્યુઝ છે પર્સનલ એ બધા ભૂલી જાઓ છો, એવો આનંદ આવે છે જંગલમાં. તો જે બધા એ લાવો લેવો જોઈએ ખરેખર. ભાવનગર કરચલિયા પર આ સાઇટ ફળીમાં રહેતા મહિલાના ઘરે 5 થી 6 શખ્સોએ કરી તોડફોડ. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, સાથે કેમેરામેન મનાલ રાજ્ય ગુરુ ભાવનગર. તોડફોડ કરી ગયા, પછી પાછા આજે વહેલા 4:30 આવ્યા, બધું તોડફોડ કરી કાઢ્યું ને અમે અમારો જીવ લઈને ભાગી ગયા. ઈ 6 જણા હતા. શું નામ છે? દેવો, વિજો, અમન ચોર, પછી કુમાર બાડો, પછી તીખો. પછી ઈ આ નિલેશભાઈની હારે મારા ઘરવાળા દવાખાને, મારા છોકરા હારે તો એની અદાવત જૂની હતી જ તે. પછી મારા ઘરવાળા નિલેશભાઈને દવાખાને લઈને ગયા તો ઈ દેવો છે ને એમ કેસ કે તું એને શું લેવા દવાખાને લઈને ગયો, એને જે મેટલો હોય એમને નથી ખબર. તો ઈ મારા વરને ઘરવાળાને અવારનવાર ફોનમાં ગાણું દેશે ને તારે જ્યાં રહેવું હોય ના રહેજે, તને તો મારી જ નાખશું ઈ કે, તને જીવ તો રહેવા જ નહીં દે. તો અમારી અત્યારે એટલી પરિસ્થિતિ ખરાબ છે, મારા છોકરાને તો અમે કાઢી જ મૂક્યો છે, કેદુનું છાપામાં આપી દીધું છે. તો અમારા ઘરમાં અમને હખત લેવા નથી દેતા. કેટલા દિવસથી તલવારું, ધોકા,
એને એટલો સપોર્ટ બધાનો છે ને કે પોલીસે કોઈ ઓપ્શન લેતી જ નથી. અમે બોલાવી આંટો મારીને વહી જાય છે, કાંઈ કાર્યવાહી કરતી પમદી અમે ફરિયાદી લખાવી તો જે સુધી એને પકડાય તો કાલ રાતે એ કેટલા જણાને આવ્યા લઈને એ 6 જણા ઘરમાં ગરી ગયા, બધું તોડફોડ કરી કાઢ્યું અમારું. તો અમારે કેવી રીતે રહેવું, અમારી જાન જાહે તો કોણ એની જિમ્મેદારી લેશે? ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયમાં ફરી વિવાદ સર્જાયો. એક વિદ્યાર્થીના વાલીને દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયમાં અગાઉ પણ વિવાદ સર્જાયો હતો. સફાઈ, વીજ, પાણી મુદ્દે વિવિધ વિવાદો સર્જાયા હતા. આજ રોજ જવાહર નવોદય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીના વાલીને દવા ગટગટાવતા ચકચાર મચી જવા પામી હતી. ભોગ બનનાર વ્યક્તિ પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ જવાહર નવોદય વિદ્યાલયમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે વિડીયો વાયરલ કર્યો હતો, જેના કારણે દીપકભાઈને શાળામાં પ્રવેશ ન મળતો. ઉપરાંત હાલ તેમનો દીકરો મધ્યપ્રદેશ ખાતે વિદ્યાલય તરફથી ગયો હોય, જ્યાં તેનો પણ પગ ભાંગી ગયેલો હતો, પરંતુ વિદ્યાલય દ્વારા કોઈપણ જાતની જાણ દીપકભાઈને કરી ન હતી. હાલ તો સમગ્ર મામલો શું છે તેની ખરેખર કમિટી કે ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સત્ય બહાર આવે એમ છે. હાલ વાલી દ્વારા દવા ગટગટકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રથમ સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલ વાલી દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં ખરેખર સત્યતા છે કે આક્ષેપો છે તે તો તપાસ પછી જ બહાર આવશે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ચાલા, ધ્રાંગધ્રા. તમારું નામ શું? મેં દીપક. હા, તમે કયા કારણોસર શું પીધું? તમે મેં એક દવા પીધી છે. હા, જવાહર નવોદય વિદ્યાલય અંદર મારા બાળકને ધોરણ 6 માં એડમિશન મળ્યું હતું. 9મા ધોરણમાં આ ધ્રાંગધ્રા નવોદય વાળાએ મધ્યપ્રદેશ મોકલેલો, અને અગાઉ મેં વિડીયો બનાવેલા નવોદયના જે ખરાબ અંદર ધંધા આવતા હતા એ વિડીયો વાયરલ ન કરવા માટે મને પ્રિન્સિપાલે 50,000ની ઓફર કરી દીધી. હું એમનું માન્ય ન રાખ્યું અને વિડીયો મેં વાયરલ કર્યા એટલે એ લોકો મને અંદર ગેટમાં નથી જવા દેતા, અને ચૂકી જ ના પડે કે તમને અંદર મનાય છે. અને મધ્યપ્રદેશમાં મારા છોકરાનો પગ ભાંગી ગયો તો મધ્યપ્રદેશવાળાએ ધ્રાંગધ્રા નવોદયવાળાને જાણ કરી, પણ આ નવોદયવાળાએ મને જાણ નથી કરી. પછી હું મધ્યપ્રદેશ પ્રિન્સિપાલ પ્રજાપતિ અને શ્રીવાસ્તવ સર 3 જણા એમાં સામેલ છે. મને કાંઈ થાય તો આ ટ્રેનને છોડતા નહીં. નવોદયમાં તમારા દીકરી દીકરા જે ભણે છે તો અગાઉ પણ કોઈ નવોદયમાં તમારા દીકરી દીકરા સાથે બનાવ બનેલો? આવા ઘટના તો મારા દીકરા હારે બનેલી છે. એકવાર નેટો મારેલો છે, એકવાર સાહેબે મારેલો છે, અને બે ઉપર મેં એમસી કરેલી હતી. પછી મને એમ થયું કે કોઈને પેટ ઉપર નથી જવું, અને આપણે એમને માફ કરી દીધેલા એ લોકોને, અને એ લોકો આવું મારી પર દાજ રાખ્યું અને મારી હારે હવા આવું વલણ કરે છે. અને હિટલરશાહી ચલાવે છે આજે અત્યારના પ્રિન્સિપાલને જે ને કાયદેસર હિટલરશાહી ચલાવે છે. બીજા અન્ય વાલીને પણ પૂછી જજો, કોઈને ગેટની અંદર કરવા દેતા નથી. હિસ સાથે મેં વિડીયો બહાર કરો તો ને એક ખાર રાખીને. આવા ઘટના તો મારા દીકરા હારે બનેલી છે. એકવાર નરસો મારેલો છે, એકવાર સાહેબે મારેલો છે, અને બે ઉપર મેં એમસી કરેલી હતી. પછી મને એમ થયું કે કોઈને પેટ ઉપર નથી જવું, એટલે આપણે એમને માફ કરી દીધેલા એ લોકોને, અને એ લોકો આવું મારી પર દાજ રાખી અને મારી હારે હવા આવું વલણ કરે છે. અને હિટલરશાહી ચલાવે છે આજે અત્યારના પ્રિન્સિપાલને જે ને કાયદેસર હિટલરશાહી ચલાવે છે. બીજા અન્ય વાલીને પણ પૂછી જજો, કોઈને ગેટની અંદર કરવા દેતા નથી. હિસ સાથે મેં વિડીયો બહાર કાઢો તો ને એક ખાર રાખીને. તાલુકાના બગદાણા પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી અનરાધાર વરસાદે વરસી રહ્યો છે. બગદાણા મોડ પર સહિતના વિસ્તારમાં લાંબા વિરામ બાદ કમોસમી વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા. સમગ્ર તાલુકામાં કોઈપણ વિસ્તારમાં વરસાદી અહેવાલ નથી, માત્ર બગદાણા પંથકમાં જ વરસાદ વરસી રહ્યો છે. કમોસમી માવઠું થવાથી ખેતરમાં હાલ ઉભેલ પાક કપાસ તેમજ મગફળી જેવા પાકને
ભારે નુકસાન થવાની ભીતિઓ સેવાઈ રહી છે। ચાર દિવસથી તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય ગરમીનો બફારો થઈ રહ્યો છે। ત્યારબાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે। સ્ટોરી રિપોર્ટ બાય અબાસ અલી રવજાણી, મહુવા। આણંદના નાપડ તળપદ ગામના દુકાનદાર સાથે એસબીઆઈ બેંકના એટીએમમાં પૈસા ફિલિંગ કરવા આવતી સીએમએસ કંપનીના સિક્યુરિટીની દાદાગીરી, સ્થાનિક દુકાનદારને બંદૂકની ગોળીથી ઉડાવી દેવાની ધમકી, સ્વચ્છતાને લઈને સ્થાનિક દુકાનદારે રજૂઆત કરતા સીએમએસ કંપનીના સિક્યુરિટી ગાર્ડનો પારો છટક્યો। સમગ્ર મામલે આણંદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ। એક તરફ સ્વચ્છતા અંગે સરકાર વિવિધ અભિયાન ચલાવી રહી છે અને લોકોને જાગૃત કરી રહી છે, તો બીજી તરફ આણંદ એક તરફ સ્વચ્છતા અંગે સરકાર વિવિધ અભિયાન ચલાવી રહી છે તો લોકોને જાગૃત કરી રહી છે, તો બીજી તરફ આણંદના નાપાડ ગામમાં જાગૃત નાગરિક દ્વારા એસબીઆઈ બેંકના એટીએમમાં નાણાં ફિલિંગ કરવા નિયમિત આવતી સીએમએસ કંપનીના કર્મચારીઓ એટીએમમાં નાણાં ફિલિંગ કર્યા બાદ નોટોના બંડલ ઉપર આવતી કાગળની રીંગો અને સ્લીપ જાહેર રસ્તા ઉપર ફેંકતા હોય છે। સીએમએસ કંપનીના કર્મચારીને સ્વચ્છતા અંગે ટકોર કરતા કંપનીના કાર સાથે આવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા સચિન પટેલ નામના જાગૃત નાગરિકને બંદૂકના ભડાકે દેવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે। સમગ્ર મામલે આણંદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં સીએમએસ કંપનીની સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ પગલાં નહીં ભરવામાં આવતા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। માંડલના નવાગામ પાટિયા નજીકથી 3.60 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। 278 બોટલો સાથે 35,000નો દારૂ અને i20 કાર અને મોબાઈલ પણ પોલીસે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદ ગામેના માંડલ પોલીસ મથકની ટીમને મળેલ બાતમી હકીકતના આધારે માંડલથી એંદલા તરફ જવાના રોડ ઉપર નવાગામ પાટિયા નજીકથી હોન્ડાઈ કંપનીની લાલ રંગની i20 કાર અને માંડલ પોલીસે તલાશી લેતા ગ્રીન લેબલ ધી રીચ બ્લેન્ડ વિસ્કી બ્રાન્ડની સીલબંધ કાચની બોટલ 57 જેની કિંમત ₹13,110, વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર બ્રાન્ડની સીલબંધ કાચની બોટલ નંગ 221, કુલ કિંમત ₹22,100 મળીને કુલ ₹35,000નો ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો અને i20 કાર જેની કુલ કિંમત ₹3,00,000 અને એપલ કંપનીના આઈફોન મોબાઈલ જેની કિંમત ₹25,000 ગણીને કુલ ₹3,60,210નો મુદ્દામાલ કબજે કરી માંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ, તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।